હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પોચા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તેવા દૂધીના મુઠિયાની રેસીપી તો સૌ પ્રથમ દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો જે થોડો કરકરો લોટ આવે છે તે લઈ લીધો છે ત્યારબાદ તેમાં છાલ ઉતારીને આ રીતના છીણીને તૈયાર કરેલી દૂધી એડ કરીશું હવે તેમાં કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું ત્યારબાદ ખાંડીને તૈયાર કરી રાખેલા આદુ મરચાં તથા લસણની પેસ્ટ ઉમેરીશું હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્યારબાદ ગળપણ માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તમે અહીંયા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરીશું ત્યારબાદ અજમાને આ રીતના હાથમાં લઈ તેને ક્રશ કરીને ઉમેરીશું હવે બધી વસ્તુને આ રીતના હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું આપણે દૂધીને છીણ્યા બાદ તેનું પાણી કાઢ્યું નથી તેથી તેના પાણીથી જ લોટ સારી રીતે બંધાઈ જશે ત્યારબાદ મિશ્રણમાં આપણા મુઠિયા જરા પણ ડ્રાય ન થાય તેના માટે બે ચમચા જેટલું તેલ ઉમેરીશું હવે ઢોકળા ખાવામાં એકદમ સરસ પોચા બને તેના માટે ત્રણથી ચાર ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું અને હવે છેલ્લે તેમાં એક ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું તેનાથી ઢોકળા એકદમ સરસ ફૂલે છે અને સોફ્ટ બને છે ત્યારબાદ આ રીતના હાથેથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અહીંયા દહીંનો ઉપયોગ કરેલો હોવાથી સૌ પ્રથમ પાણી ઉમેર્યા વગર જ તેનો લોટ બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ લોટ થોડો ડ્રાય લાગે છે તો આપણે ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા મુઠિયાનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તેને આપણે આ રીતના થોડો ઢીલો જ રાખવાનો છે વધારે પડતો કડક બાંધવાનો નથી તો આપણે મુઠિયાને કૂક કરવા માટે આ રીતનું જે કાણાવાળું કોઈપણ વાસણ હોય તેમાં થોડું તેલ લગાવી દઈશું જેનાથી મુઠિયા વાસણમાંથી સારી રીતે ઉખડી શકે ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી મુઠિયા બનાવવા માટે આ રીતના હાથને પણ થોડા તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાંથી આ રીતના મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લઈશું તો મેં અહીંયા બધા જ લોટના વાળીને તૈયાર કરી લીધા છે તેને આપણે આ વાસણમાં આ રીતના ગોઠવી દઈશું હવે મુઠિયાને કૂક કરવા માટે મેં અહીંયા પહેલેથી જ કઢાઈમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું તો આપણે તૈયાર કરેલી ડીશ તેમાં કૂક થવા માટે મૂકી દઈશું હવે આપણે મુઠિયાને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે કૂક થવા દઈશું તો પંદરથી વીસ મિનિટ બાદ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મુઠિયા સરસ રીતે ફૂલી ગયા છે તેને આ રીતના ચપ્પુની મદદથી ચેક કરતાં તે એકદમ ક્લીન નીકળે છે ત્યારબાદ મુઠિયાને પાંચથી સાત મિનિટ થોડા ઠંડા થવા દઈ તેને આ રીતના મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરી લઈશું આપણે મુઠિયાને એકદમ ગરમ ગરમ કટ કરવા નથી તેનાથી તેનો ભૂકો થઈ જવાની શક્યતા રહે છે તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ પોચા બન્યા છે જે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું તો તેના માટે મેં અહીંયા કઢાઈમાં બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ સારી રીતે સંતળાય છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી થોડી ઓછી તેટલી હિંગ અને બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું હવે વઘારમાં આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને વઘારને સારી રીતે સાંતળી લઈશું વઘાર સારી રીતે સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટ કરીને તૈયાર કરી રાખેલા દૂધીના મુઠિયા ઉમેરીશું અને હવે તેને આ રીતના હળવા હાથે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ આપણે કડાઈને આ રીતના હેન્ડલથી પકડીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેનાથી વઘાર મુઠિયા ફરતે સારી રીતે કોટ થઈ જાય હવે છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા મુઠિયાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તમે તેને ચા સાથે દહીં સાથે ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ